વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 8 ગણિતમાં પ્રકરણ 7 છે ઘન અને ઘનમૂળ, એનો ભાગ 1 આપણે જોયો છે. હવે આપણે સ્વાધ્યાય 7.1માં જે મિત્રો આપણે પ્રકરણ 6 વર્ગ અને વર્ગમૂળમાં જે રીતે આપણે દાખલા ગણ્યા છે એ રીતે એમાં પૂર્ણ વર્ગ છે કે નથી એ તપાસવાનું હતું. આમાં એવું પૂર્ણ ઘન છે કે નહીં, પહેલાં મતલબ સમજી લો કે 216 જે તમને આપેલા છે. પૂર્ણ ઘનનો મતલબ શું કે આપણે ભાગ પાડશું તો આપણે એકને સંખ્યા કેટલી વાર આવી જોઈએ, તો એકને એક સંખ્યા 3 વાર આવવી જોઈએ. જો એ સંખ્યા 3 વાર ન આવે તો એ સંખ્યા પૂર્ણ ઘન નથી એમ આપણે કહી શકશે. હવે આપણે 216 નામે પડીએ. આમાં પણ મિત્ર આપણે આગળના ચેપ્ટરમાં જોયું એમ ચાવી છે 2, 3, 5ની ચાવી છે, ખૂબ અગત્યની છે. આમાં પણ એકમનો કયો છે મિત્રો, સ્વાધ્યાય 7.1નો પ્રશ્ન પહેલો છે, નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ ઘન નથી. જે આપણે 5 આપેલી છે એમાંથી અમુક સંખ્યા પૂર્ણ ઘન હશે, અમુક સંખ્યા પૂર્ણ ઘન નથી. તો કઈ નથી આપણે ચકાસવાનું છે, તો કઈ રીતે, તો કે આપણે એના છે એ અવયવ પાડીને આપણે કરી શકશું. બરાબર છે. તો 216 એમાં એકમનો કયો આપેલો છે, 6 છે. તો 6 હોય તો 2 વડે ભાગ ચાલે, તો કે ભાગ ચાલશે 2 વડે. બરાબર છે. એકમ દશકને 100, જો અહીંયા ભાગ આ રીતે ખ્યાલ ન આવતો હોય તો તમારે શું કરવાનું, 216 ભાગ્યા શું કરી દેવાના, 2 2 1 2 0 ઉપરથી 1, ભાગ ન ચાલે તો શું કરવું, મતલબ 2 કરતાં 1 નાનો છે એટલે ભાગમાં પડી શૂન્ય મૂકી દેવાનું, 6 નીચે ઉતારી દેવાના. તો આવ્યા 2 8 16 થઈ ગયા, કેટલા આવ્યા, 108 × 2. તો અહીંયા સીધા મૂકી દેવાના દીકરાઓ, 108 × 2. ફરી પાછો એકમનો કયો છે, 2 8 છે એટલે 2 વડે ભાગ ચાલશે. તો સીધો જો 2 ના ઘડે અહીંયા 1 છે એ 2 કરતાં કેવો છે, નાનો છે, તો 2 સંખ્યા ભેગી લેવી પડશે આપણે. તો કે હા, તો કે 2 5 10, 10માં 10 જઈ તો 0, ઉપરથી ઉતર 8 એટલે ખાલી 8 આવે, એટલે 2 ના ઘડે 8 ક્યાં આવે, તો 2 × 4 એટલે 2 4 4 2 8 એટલે 54 2 108 થશે. ફરી પછી એકમનો કેવો છે, 4 આવે એટલે 2 વડે ભાગ ચાલશે. તો કે હા, હવે 2 નો ઘડ તો બોલતા કયો, 5 લેવાનો આપણે, 2 નો ઘડિયો બોલો, 2 1 2 2 2 4 2 3 6, જો 6 વધી જાય એટલે 5, 5 ન ક્યાં જવાનું, તો કે 2 × 2 = 4. જો ખ્યાલ ન આવતો હોય તો અહીંયા તમારો રફ કામ કરી નાખવાનું, 54 ભાગ્યા 2 2 2 4 1, ઉપર ધુતા 4 એટલે 14 થઈ ગયા, 2 7 14 આવ્યા, કેટલા થયા, તો 27 2 54. હવે અહીંયા એકમનો 7 છે જે 2 ના ઘડે આવશે નહીં, તો કઈ જવાની, 2 પછી 3 ની ચાવી. 3 ની ચાવી શું કહે ભાઈ, સંખ્યાનો સરવાળો. તો આ 2 સંખ્યા 2 અને 7 9 થાય. આપેલ સંખ્યાનો સરવાળો જો 9 વડે ભાગ 3 વડે ભાગાલતો હોય તો 7 ને 2 9, તો 3 ઘડે 9 આવે, તો કે હા, તો આનો ભાગાલ છે કેટલા થશે, તો કે ભાઈ તમે કહેશો 9 3 27 3 3 9 અને 1 × 3. જો મિત્રો ઘનનો આપણો નિયમ છે, મિત્રો ઘનનો નિયમ શું છે કે સંખ્યા 3 વાર આવવી જોઈએ. તો આ સંખ્યા 3 વાર આવી ગઈ, આ સંખ્યા પણ 3 વાર આવી ગઈ. તો અહીંયા મિત્રો આપણે જોઈ લ્યો, બરાબર છે. તો 216ના અવયવ શું આવ્યા છે, તો કે 2 × 2 × 2 × 3 × 3 × 3. જો આ સંખ્યા પણ 3 વાર આવી, આ પણ 3 વાર આવેલી છે. 3 3 વાર કોઈ પણ સંખ્યા આવે એટલે સંખ્યા કેવી કહેવાય, તો અહીં લખી શકાય કે 216 એ કેવી છે મિત્રો, પૂર્ણ ઘન સંખ્યા છે. પૂર્ણ ઘન સંખ્યા છે. ઓકે મિત્ર, બસ આટલું તમારે કરવાનું થશે. દાખલો એમાં બીજો છે 128. ચાવી યાદ રાખજો, એમાં પહેલાં 2ની ચાવી કે જે સંખ્યાને કહે 2 4 6 8 હોય, એકમનો કેવો જોઈએ, 2 4 6 8, તો 8 છે એટલે 2 વડે ભાગ આવશે. તો અહીંયા સી તમે 2 મૂકી દો, ચાલો મૂકી આ 2. તો અહીંયા મિત્ર જોશો તમે ભાગ ચલાવશો, અહીંયા કેટલા છે, 1 છે જે 2 કરતાં નાની છે, તો શું કરો, આ 2 સંખ્યા તમે ભેગી લેવાની. તો 2 ના ઘડે 12 ક્યાં આવે, તમે કહેશો 2 6 12, 6 × 2 = 12 થયા, 12માં 12 જાય તો 0, ઉપરથી ઉતર 8, તો 2 ના ઘડે 8 ક્યાં આવશે, તો 4 2 8 થઈ ગયા, 64 2 128. પાછો 4 છે એટલે 2 વડે ભાગ ચાલશે, તો કે હા, 2 3 6, જો 3 2 6 અને 2 × 2 = 4. હવે પાછા 2 વડે ભાગ હશે, હા હાલશે, કેટલા થાય, તો હવે તમને ખબર છે ભાઈ, 16 2 32 થાય. પછી 8 × 2 = 16, 4 × 2 = 8, 2 × 2 = 4 અને 1 × 2 = 2. હવે જોઈએ મિત્ર, તો ભાઈ આ 3 છે આવી ગયા છે, આ 3 આવી ગયા છે, પણ અહીંયા એક જ બગડો વધ્યો, 3 મળતા નથી. બરાબર છે.
તો તમે 128ના તમે અવયવ લખી શકો છો. જો પહેલાં 2 × 2 × 2 આ 3 બગડાવી ગયા, પછી 2 × 2 × 2 આ 3 બગડાવી ગયા, ગુણ્યા 2. જો આની જોડી મળે છે આની, પણ આની જોડી મળતી નથી. હજી આમાં કેટલા 2 બગડા ખૂટે છે, ખૂટે છે. માટે તમે કહી શકશો કે ભાઈ 128 એ પૂર્ણઘન સંખ્યા નથી. ઓકે, જો અહીંયા 2 બગડ હજી હોત તો એ પૂર્ણઘન સંખ્યા મળત, અહીંયા પૂર્ણઘન સંખ્યા નથી. દાખલો મિત્ર ત્રીજો છે, 1000 એ પૂર્ણઘન છે કે નહીં? તો એકમનો અંક શૂન્ય છે એટલે 2 વડે ભાગેલ છે, તો કે હા. 2 કરતાં 1 નાનો તો 2 સંખ્યા ભેગી લેવાની, તો 2 × 2 = 50 = 10 ગયા, આ 2 શૂન્ય નીચે, એટલે 500 × 2 = કેટલા થાય? 1000. હવે મિત્રો જોઈએ તો 2 વડે પાછો ભાગેલ 0 છે, એટલે તો 2 × 2 = 4 બરાબર. 2 × 2 = 4 એટલે 5 માંથી 4 1 વધ્યો, ઉપરથી ઉતર્યો 0. જો એમ ખ્યાલ લો તો જોઈ લો, સીધો તમે જોજો, અટવાતા નહીં ક્યાંય, સુધા જોજો. જો 2 × 2 = 4 થયા, 5 માંથી 4 1 ઉપરથી ઉતર્યો 0, 10 થયા, 2 × 5 = 10 આ 0 વધ્યો કેમ મૂકતો અહીંયા, એટલે કેટલા થયા? 250 × 2 થયા મિત્રો. હજી એકમનો કેવો છે? 0 છે, છે 0. હજી ભાગ ચાલશે તો 1 એ 2 વડે ભાગલ છે, તો 2 છે તો 1 × 2 = 2, 2 માં 2 જાય તો 0, ઉપરથી 5, 2 × 2 = 4, 5 માં 4 શું હોય તો 1 હોય, તો 5 માં 4 1 હોય તો, અને ઉપરથી 0 એટલે ભેગા થઈ ગયા 10 થઈ ગયા, તો 2 × 5 = 10, 125 × 2 = 250. હવે જો 5 એટલે 2 વડે ભાગ ચાલશે નહીં, 3 વડે ચલાવવા માટે સરવાળો, 5 ને 2 7 ને 8 થાય, 3 ના ઘરે 8 આવતો નથી, તો ક્યાં 5 વડે કેટલા થાય થશે? તો 25 × 5 = 125, 5 × 5 = 25 અને 1 × 5 = 5. જો ઘનનો નિયમ, 3 એકવાર સંખ્યા 3 આવી જાય તો 2 અને 5 3 આવી ગયા, તો કે હા. હવે 1000ના તમે અવયવ લખી નાખો, ક્યાં ક્યાં તમને મળ્યા? તો કે 2 × 2 × 2 × 5 × 5 × 5 આ 3 વાર આવી ગયા, આ પણ 3 વાર આવી ગયા. તો 1000 એ કેવી સંખ્યા કહેવાય? તો 1000 એ પૂર્ણઘન સંખ્યા છે. દાખલા નંબર 4, 100 એ પૂર્ણઘન છે કે નહીં? તો એકનો 0 એટલે 2 આવશે, તો કે હા. તમે કહેશો તો 50 × 2 = 100 થાય, 25 × 2 = 50 થાય, 5 × 5 = 25 અને 1 × 5 = 5. જો અહીંયા 2 પણ 2 વાર છે ને, 5 પણ 3 વાર છે, ઘન નથી, બરાબર છે. હવે જો અહીંયા 100ના આપણે તમે અવયવ મિત્રો લખો, તમને ખ્યાલ આવશે. તો કે 2 × 2 અને 5 × 5 નિયમો છે, સંખ્યામાં છે, પૂર્ણઘન છે કે નહીં? ઘન એટલે એક સંખ્યા 3 વાર આવી જાય, તો આ 2 પણ 2 વાર આવે છે ને, 5 પણ 2 વાર આવે છે, એટલે ખૂટે શું? તો હજી અહીંયા બગડો ખૂટે છે ને, હજી અહીંયા 5 ખૂટે છે. માટે તમે કહી શકો ને, કહી શકો કે ભાઈ 100 એ પૂર્ણઘન સંખ્યા નથી. કહી શકો ને, પૂર્ણઘન સંખ્યા નથી. દાખલા નંબર છે 5, 76656 એ પૂર્ણઘન સંખ્યા છે કે નથી એ જોઈએ. તો જો મિત્રો ભાગ ચલાવવા માટે એકમનો 6 છે એટલે 2 વડે ભાગ ચાલશે, તો આપણે 2 વડે ભાગ ચલાવીએ, તો 2 ના ઘડે 4 આવે, હા. તો કે 2 × 2 = 4, હવે 6 3 × 2 = 6 પાછળ 3 × 2 = 6 એમ સમજ ન પડતી, આપણે એનો ભાગર કરી નાખીએ. મિત્રો જો અહીં ધ્યાન રાખજો, 2 × 2 = 4, 0 ઉપરથી ઉતારે કેટલા? 6, તો 2 × 3 = 6, 0 ઉપરથી ઉતારવાનો, પાછા 6 નીચે ઉતરે તો પાછા 2 × 3 = 6, 0 હું ઉતારવા ઉપર 5 ઉપરથી ઉતારવાના, તો 5 ના એટલે શું આવશે? 2 × 2 = 4, 5 માંથી 1 ઉપરથી ઉતાર્યો, 6 એટલે 16 થયા, 2 × 8 = 16 કેટલા આવ્યા? 23328, 23328 × 2 એટલે કેટલા આવ્યા? 44656. પાછો એકમ કયો છે? 8 છે, તો પાછો 2 વડે ભાગ ચાલશે. ઓકે, 2 એકા 2, હજી સમજ ન પડતી, હજી ખબર ન પડતી, જોઈ લેજો. 23328 ભાગ્યા 2, તો પહેલાં 2 એકા 2 ભાગ આલે, 0 ઉપરથી ઉતારવાના, 3 ઉતારવાના, તો પાછા 2 એકા 2,
ત્રણ માં બે જઈએ તો એક ઉપરથી ઉતાર્યા, ત્રણ એટલે તેર થયા, તો બે છ બાર, તેરમાં બાર જઈએ તો એક ઉપરથી ઉતાર્યા બે એટલે કેટલા થયા બાર થયા, તો પાછા બે છ બાર, ઝીરો ઉપરથી કેટલા ઉતારવાનું આઠ, તો બે ચોક આઠ અગિયાર છસો ચોસઠ, બરાબર અગિયાર હજાર છસો ચોસઠ ગુણ્યા બે. પાછા મિત્રો ચાર છે એટલે બેડો ભગાવેલ છે, તો હા જો એક છે એટલે બે સંખ્યા ભેગી લેવાની, તો બે પંચા દસ, બરાબર અગિયારમાં દસ જાય તો એક ઉપરથી ઉતાર્યા છ એટલે સોળ થયા, તો બે અઠા સોળ, સોળમાં સોળ જાય તો ઝીરો ઉપરથી ઉતાર્યા છ તો ત્રણ દુ છ, બરાબર છમાં છ જાય તો ઝીરો ઉપરથી ઉતાર્યા ચાર એટલે કેટલા બે ગુણ્યા બે બરાબર ચાર, પાંચ હજાર આઠસો બત્રીસ ગુણ્યા બે બરાબર અગિયાર હજાર છસો ચોસઠ. જો પાછો મિત્ર બે વડે ભાગાલ છે, બે ગુણ્યા બે બરાબર ચાર, પાંચમાં ચાર એક ઉપરથી ઉતાર આઠ એટલે અઢાર, તો બે નવા અઢાર, અઢારમાં અઢાર જાય તો ઝીરો ઉપરથી ઉતાર ત્રણ, તો બે એકા બે, ત્રણમાંથી બે જાય તો એક ઉપરથી બે એટલે બાર થયા, તો બે છ બાર ઓગણત્રીસ સોળ, બરાબર છે. પાછો એકાનો છ છે એટલે બે વડે ભાગાલ છે, તો ઓકે, તો બે એકા બે, ઝીરો ઉપરથી નવ ઉતારે બે ચોકા આઠ, નવમાંથી આઠ જાય તો એક ઉપરથી એક એટલે અગિયાર થયા, તો બે પંચા દસ, અગિયારમાં દસ જાય તો એક ઉપરથી ઉતારે છ એટલે સોળ થયા, બે અઠા સોળ, એક હજાર ચારસો અઠાવન ગુણ્યા બે એટલે બે હજાર નવસો સોળ. પાછા બે વડે ભાગાલ છે, તો બે સત્તા ચૌદ, ચૌદમાં ચૌદ ઝીરો, બે દુ ચાર, પાંચમાં ચાર એક, અઢાર થયા બે નવ અઢાર સાતસો ઓગણત્રીસ. હવે મિત્રો સાતસો ઓગણત્રીસ કોનો ઘન છે એ તમે ધ્યાન દો, અહીંથી દાખલો તમે ટૂંકાવી શકો, ટૂંકા હોય તો ટૂંકાવી શકો છો. કોનો ઘન છે? તો ભાઈ નવનો ઘન છે એટલે એકાસી નવા, નવ ગુણ્યા નવ અને એક ગુણ્યા નવ, બરાબર છે. જો આ ઘન આવી ગયો, આ ત્રણ વાર આવી ગયા, આ ત્રણ આવી ગયા, આવી ગયા ત્રણ, તો હવે આને આવ્યો શું પડ્યા? તો ભાઈ છેતાલીસ હજાર છસો છપ્પન, છેતાલીસ હજાર છસો છપ્પન ના આવ્યો શું પડ્યા? તો કે બે ગુણ્યા બે ગુણ્યા બે, પાછા બે ગુણ્યા બે ગુણ્યા બે અને નવ ગુણ્યા નવ ગુણ્યા નવ, આવી ગયા ત્રણ ત્રણ વાર. તો તમે કહી શકો ભાઈ છેતાલીસ હજાર છસો છપ્પન એ કેવી છે? પૂર્ણ ઘન સંખ્યા છે. ઓકે મિત્રો, કમ્પ્લેટ. પ્રશ્ન બે એટલે દાખલો બે, એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેથી તેને નીચે આપેલ સંખ્યા સાથે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન હોય. મિત્રો વર્ગમૂળના દાખલા બેઠા આમાં છે, વર્ગમૂળ ધ્યાન આપશો એટલે ઘનમૂળ તમને આવડી જશે. પહેલાંમાં પૂર્ણ વર્ગ આવતો, અહીં હું પૂર્ણ ઘન આવ્યો, ઘન એટલે એક સંખ્યા ત્રણ વાર આવવી જોઈએ, બરાબર. આમાં શું આંકડો ખૂટે છે એ આપણે જોવાનું છે મિત્રો. હવે સમય પસાર ન કરતો દાખલો ગણીએ, બસો તેતાલીસ પેલો દાખલો આપ્યો છે, તો બસો તેલ એકમનો કયો છે? ત્રણ છે, બે વડે ભાગ ચાલશે નહીં, કેટલા ચલાવવો પડે? ત્રણ વડે. જોઈએ તો બે હજાર છ છંતાણું નવ, ત્રણ વડે ચલાવવા માટે ત્રણની ચાવી યાદ કરવી પડશે આપણે, કે ભાઈ આપેલી સંખ્યાના બધા જ અંકોના સરવાળાને ત્રણ વડે નિશ્ચિત ભાગી શકાય છે, તો અને તો જ ત્રણ વડે ભાગી શકાય. એટલે આપેલી સંખ્યા શું કરી નાખવાનો? આપણે સરવાળો કરવાનો, ત્રણને ચાર સાત, સાતને બે નવ, નવને ત્રણ ભાગી શકે, હા તો ત્રણ વડે ભાગ ચાલે. હવે જો મિત્રો આ ત્રણ કરતાં બે કેવો છે? નાનો છે, તો શું કરવું? આ બે સંખ્યા ભેગી, ત્રણ નકલે એમ ચોવીસ આવે છે ક્યાંય? તો કે હા, કેટલા? તો કે આઠ તેરી ચોવીસ, ચોવીસમાં ચોવીસ જઈએ તો શૂન્ય, ઉપરથી ઉતાર્યા ત્રણ અને એક ગુણ્યા ત્રણ બરાબર કેટલા એવા? ત્રણ, એકાસી તેરી થશે. તો કે હા, હવે તમને ખ્યાલ આવી જાય, હવે સત્યાવીસ તેરી એકાસી, નવ તેરી સત્યાવીસ, ત્રણ તેરી નવ અને એક ગુણ્યા ત્રણ બરાબર ત્રણ. જો પૂર્ણઘન હોવા માટે, પૂર્ણઘન હોવા માટે શું કીધું તમને? તો કે પૂર્ણઘન હોવા માટે સંખ્યાને ત્રણ વાર આવવી જોઈએ. જો આ ત્રણ છે ત્રણ વાર આવે છે, પણ આ ત્રણ કેટલી વાર? બે વાર આવે છે, એક બગડો ખૂટે છે, તો આ પૂર્ણઘન સંખ્યા નથી ને? તો કે નથી, બરાબર છે. તો હવે તમે મિત્ર અહીં જોઈ શકો કે ભાઈ બસો તેતાલીસના તમે અવયવ તમે પડ્યા હતા ક્યાં એવા? તો ભાઈ ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ આ ઘન અને ત્રણ ગુણ્યા ત્રણ બે જ છે, બરાબર છે. હવે અહીંયા પૂર્ણઘન હોવા માટે શું? તો સંખ્યા ત્રણ વાર, આ સંખ્યા એટલે તગડા બે જ વાર આવે છે, એક તગડો આમાં ઘૂંટે છે. તો આપણે કહી શકીએ મિત્રો અહીંયા કે બસો તેતાલીસને નાનામાં નાની, નાનામાં નાની સંખ્યા ત્રણ વડે ગુણવાથી
મળતી સંખ્યા પૂર્ણ ઘન બને. બરાબર, શું કરજો તમારે, 243 તમારે 3 વડે ગુણવાના. હવે એના અવયવ જે આપણે લખ્યા છે, 3 × 3 × 3, આ 3 આવી ગયા, આ 3 × 3, આ તો અવયવ 243 હતા ને, આ તગડો જે છે ને એ મૂકી જાય 3, તો આવી ગયો. તો કે હા, તો કેટલા આપણો જવાબ આવે, તો કે નાનો સંખ્યા 3 વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન હોય. આ દાખલો પહેલો અહીંયા પૂરો થયો છે. દાખલો બીજો મિત્ર છે 256, એમાં એકમનો 6 છે એટલે 2 વડે ભાગ આવશે. તો કે 2 × 1 = 2, 2 × 2 = 4, 5 × 4 જાય 1 = 16 થયા, 2 × 8 = 16, 128 × 2. અહીં સીધું કહી શકો ભાઈ, હવે તમને ખ્યાલ આવ્યો ભાઈ, 64 × 2 = 128, 32 × 2 = 64, 16 × 2 = 32, 8 × 2 = 16, 4 × 2 = 8, 2 × 2 = 4, અને 1 × 2 = 2. બરાબર છે. હવે જો આમાં ઘનનો નિયમમાં શું કે ભાઈ, આ સંખ્યા 3 વાર આવી ગઈ, આ સંખ્યા 3 વાર, પણ આ બગડા 2 વાર આવી ગયા છે. એટલે અહીંયા 256ના તમે અવયવ લખો, 2 × 2 × 2, આ 3 આવી ગયા, પછી 2 × 2 × 2, આ 3 આવી ગયા. હવે આ 2 × 2 અહીંયા ખૂટે છે. ઘન હોવા માટે શું શક્યતા શું છે ભાઈ, એક સંખ્યા 3 વાર આવી જોઈએ. જો આ 3 વાર આવે છે, આ 3 આવે, આ કેટલી વાર આવશે, 2 વાર. તો તમે કહી શકો ને હવે કે ભાઈ 256ને નાનામાં નાની સંખ્યા શું ખૂટે છે, તો કે 2. બરાબર, 2 વડે ગુણતા તે સંખ્યા પૂર્ણ ઘન બને. બરાબર છે, આપણે 256ને કીધું એટલે 2 વડે ગુણી નાખીએ, આ 2 વડે ગણી નાખવાનો ગુણ્યા આપણે. તો કે હા, હવે અવયવ આ જે પડ્યા છે ને એ લખી નાખો પહેલાં, 2 × 2 × 2, પાછા 2 × 2 × 2, પાછા 2 × 2. આવ્યો આવી ગયા. હવે અહીં જો આપણે 2 વડે ગુણ્યા આને, તો પાછા 2 મૂકી થઈ ગયા ઘણ થઈ ગયા. તો કે હા, તો કહી શકાય ને 256ને કઈ સંખ્યા, તો 256 નાનો 2 વડે ગુણવી પડે. દાખલો ત્રીજો છે 72. તો 72માં એકનો ઉમેર્યો હતો, 2 છે એટલે કેટલા ભાગ આવશે મિત્રો, 2 વડે ભાગ આવશે. તો કે 36 × 2 = 72, 18 × 2 = 36, 9 × 2 = 18, 3 × 3 = 9, અને 1 × 3 = 3. પૂર્ણ ઘન માટે તો આ 2 થી 3 વાર આવે છે, પણ તગડા છે કેટલી વાર આવે છે, 2 વાર આવે છે. તો શું ખૂટે, હવે તમે ઝટ દાખલ કહી શકો હવે આમાં તગડો ખૂટે છે. તો શું કરી નાખવાનું, 72ના અવયવ પડ્યા લખી નાખવાના, 2 × 2 × 2 × 3 × 3, આ છે એ અહીંયા જોઈએ તો 72ના આપણે અવયવ પડીએ તો 2 છે એ 3 વાર આવે છે, પરંતુ 3 છે એ માત્ર 2 વાર આવે છે. તો શું ખૂટે, આમાં તગડો ખૂટે છે. તો તમે કહી શક્યો કે ભાઈ, તેથી 72ને નાનામાં નાની સંખ્યા, તગડો ખૂટે છે ને એટલે કે 3 વડે ગુણતા તે સંખ્યા પૂર્ણ ઘન બને. ચાલો 72ને આપણે 3 વાળો ગુણ નાખીએ, 72 × 3, અવયવ લખનો 2 × 2 × 2 × 3 × 3, 3 × 3 = 9, 9 × 2 = 18, 18 × 3 = 36, 72 નવ્યો મળ્યા, 3 વડે ગુણ્યા ને, તો આપણે 3 વડે ગુણી નાખીએ. જો આપણે આ 3 જોડ મળી ગઈ અને આ 3ની જોડ મળી ગઈ, માટે 72ને કહી શકીએ 3 વડે ગુણતા તે પૂર્ણ ઘન બને. હવે દાખલો છે ચોથો 675. હવે એમાં એકનો 5 છે એટલે 2 વડે ભાગ ચાલશે નહીં. 3 વડે ચલાવવા માટે શું કરું, સરવાળો આપેલ સંખ્યાનો સરવાળો, 6 × 7 = 13, 13 × 5 = 18 થઈ ગયા. તો 3 વડે ભાગ આવશે, તો કે 3 × 2 = 6, જો 2 × 3 = 6, 6 × 6 જાય તો 0, ઉપર જાય ત્યારે 7, તો 7માં પણ શું આવશે, 2 × 3 = 6, 7 × 6 જાય તો 1, બરાબર, ઉપર જાય 5 × 15 થયા, તો 5 × 3 = 15 એટલે 225 × 3 થશે. બરાબર છે, હવે અહીંયા પાછો 3 વડે ભાગ આવશે, તો કે 2 × 2 = 4 અને 5 = 9, 3 વડે ભાગ ચાલશે. તો કે 3 × 7 = 21, શા માટે 7 વડે આવ્યો, તો કે 2 છે એ 3 કરતાં કેવા છે, નાના છે, એટલે 2 સંખ્યા ભેગી લેવી પડે. 22 માંથી 21 બાદ કેટલા વધશે, 1, ઉપરથી 5 એટલે 15 ભેગા એટલે 5 × 3 = 15, 75 × 3 =
પછી અહીંયા 25 તેરી, 5 × 5 = 25 અને 1 × 5 = 5. જો અહીંયા 3ની જોડી મળે પણ 2ની 5ની જોડી મળતી નથી. હવે એને અવયવ લખો તો 3 × 3 × 3 આ જોડી મળી ગઈ, પરંતુ 5ની જોડી આપણે મળતી નથી. 5 કેટલી વાર આવ્યા? 2 વાર આવ્યા છે. એટલે આપણે કહી શકીએ ભાઈ, તેથી 675ને નાનામાં નાની સંખ્યા એટલે કે 5 વડે ગુણતા તે પૂર્ણગણ સંખ્યા બને. તો આપણે 675ને 5 વડે ગુણી નાખીએ મિત્રો. આ ગુણ નાખ્યા, હવે અવયવ લખો તો કે 3 × 3 × 3 × 5 × 5 એટલે આવી ગયા. આ 5 ગુણવાન છે ને, એટલે 5 ગુણીને થઈ ગયા ઘન. તો કે હા, તો કે કેટલા ગુણવાનું? 5 વડે ગુણવી પડે. દાખલા નંબર મિત્રો 5મો છે 100 બરાબર. કઈ સંખ્યા નાનોને કઈ સંખ્યા વડે ગુણતા તે પૂર્ણ ઘન બને? તો 100 છે એકમનો, તો 50 બે વડે ભગાડશે એટલે 50 × 2, 25 × 2, 5 × 5 અને 1 × 5. તો 100 ને 2 શું મળ્યા? તો કે 2 × 2 × 5 × 5. આ બધા અલગ દાખલો આવ્યો. જો અહીંયા પણ કેટલા છે? 2 જ છે, અહીંયા 5. અહીંયા ઘન માટે 3 સંખ્યા હોવી જરૂરી છે, તો અહીંયા 2 જ બગડા છે અને 2 જ પાતળા છે. તો શું ખૂટે? તો હજી એક આમાં બગડો ખૂટે ને હજી એક પાછળો ખૂટે છે. માટે કહી શકાય કે 100ને નાનામાં નાની સંખ્યા એટલે કે 2 × 5 = 10 થાય. 2 × 5 = 10, 2 × 5 = 10 છે ને. એટલે આમાં કહી શકાય કે નાના 100ને નાનાની સંખ્યા 2 અને 5 વડે ગુણતા તે પૂર્ણ ઘન બને. આપણે શું કરી દીધું? 2 × 5 = 10 વડે ગુણે તો બરાબર છે. એટલે અહીંયા જો આમ કરી નાખો 2 × 5 બરાબર. તો 100ના અવયવ શું આવ્યા હતા? તો કે 2 × 2, આ બગડો એડ કરવાનો આપણે, તો થઈ ગયા 3 ઘન. અહીંયા 5 × 5, 2 પાછળ અજે પાછળ એડ કરવાનું છે ને, તો થઈ ગયા, આ થઈ ગઈ પૂર્ણ ઘન સંખ્યા. મિત્રો વિડીયો પૂરો જોયો, આભાર તમારો.